મહત્વના સમાચાર કરીશું તેના ઉપર નજર. જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે, યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે બીજો દિવસ છે. કાલથી વિધિવત આ મેળાની શરૂઆત કરવામાં આવી હતી. આજરોજ બીજો દિવસ છે. ડ્રોન કેમેરાથી અદભુત અંબાજીના વિહંગમ દ્રશ્ય જોવા મળ્યા છે અને આ દ્રશ્યો જોઈને કોઈ પણ અભિભૂત થઈ જાય. જે રીતે અંબાજીને શણગારવામાં આવ્યું છે, ભાદરવી પૂનમના મેળાએ પદયાત્રીઓ જ્યારે ચાલીને માઈ ભક્તો માના દર્શન કરવા માટે પહોંચતા હોય છે, કાલ રોજ પણ આ જ નજારો જોવા મળ્યો હતો. ને કઈ રીતે માં અંબાનું ધામ શણગારવામાં આવ્યું છે તેનો ડ્રોનનો અભિભૂત નજારો છે. આજે મેળાનો બીજો દિવસ છે. ભાદરવી પૂનમના મેળાના દિવસે લગભગ લાખોની સંખ્યામાં જ્યારે અહીં માઈ ભક્તો ઉમટી પડે છે ત્યારે પણ કંઈક અલગ દ્રશ્ય જોવા મળતું હોય છે. ખૂબ જ સારું સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે. દરેક દર્શન કરી શકે તે માટેનો બંદોબસ્ત પણ ગોઠવાયા છે. આરાધના દ્રશ્યો છે કે જે સમયે અંબાજીની અંદર જાણે ખૂબ જ સુંદર દ્રશ્ય સર્જાયું, કારણ કે આ ડ્રોનથી લેવાયેલા દ્રશ્યો છે. લાઇટ્સોથી શણગારવામાં આવેલું માં અંબાનું ધામ ડ્રોનથી લેવાયેલા દ્રશ્યો કે જે કોઈને પણ અભિભૂત કરી શકે તેમ છે. જે આખો માં અંબાના દ્વાર તરફ જતો રસ્તો છે તેને પણ લાઇટથી શણગારવામાં આવ્યો છે. દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. કાલથી જ્યારે વિધિવત રીતે ભાદરવી પૂનમના મેળાની શરૂઆત કરવામાં આવી છે, ઠેર ઠેરથી લોકો અહીં માના દર્શન કરવા માટે આવતા હોય છે અને રાતના આ દ્રશ્યો છે. ખેડાના રવાલિયા ગામમાં 3 દિવસથી વરસાદી પાણી ઓસર્યા નથી. ગામમાં પ્રાથમિક શાળા રવાલિયામાં 1 થી 8 ધોરણના 300 વિદ્યાર્થીઓ અંદાજે અભ્યાસ કરે છે. આ શાળામાં ઘૂંટણસમાં પાણી ભરાયો છે. બાળકોને સ્કૂલે જવું હોય કે ઘરે આવવું હોય તો પાણીમાંથી પસાર થવું પડે છે. સંબંધિત તંત્રના અધિકારીઓની ઘોર નિંદ્રામાંથી જાગી ઝડપથી ગામની મુલાકાત લે તેવી સ્થાનિકો અને બાળકોએ માંગ કરી છે. ગાંધીનગરના અડાલજ ખાતે એક દંપતી દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરવામાં આવી. જોકે આ દંપતી ગણેશ ચતુર્થી આવે તે પહેલા ગાંધીનગરના આસપાસના વિસ્તારમાં આવેલ ભંગારની દુકાનો કે ગોડાઉન ખાતે ફરીને વેસ્ટ કચરો એકઠો કરીને તેમાંથી અલગ અલગ થીમ બનાવે છે. આ દંપતીનું માનવું છે કે ઘરમાં રહેલ કોઈ વસ્તુ નકામી હોય તો તેને ફેંકવા કરતાં જરૂરિયાતમંદને આપવી જેથી તે ચીજ વસ્તુનો પુનઃ ઉપયોગ થાય. મહત્વનું છે કે આ દંપતી 10 થી 15 દિવસ જેટલા સમયગાળામાં તેઓ થીમ તૈયાર કરીને ગણેશજીની પ્રતિમાને સ્થાપિત કરે છે. અમે દર વર્ષે આવી રીતે ગણપતિની સ્થાપના કરીએ છીએ. એમાં અમે અમારી રીતે ઇકો ફ્રેન્ડલી ડેકોરેશન કરીએ છીએ ગણપતિ માટે અને 10 દિવસ અમે સેવા પૂજા કરીએ છીએ ગણપતિની. તો એમાં અમે વેસ્ટ મટીરિયલમાંથી આખું બેસ્ટ બનાવીએ છીએ ડેકોરેશન. દર વર્ષે અમારા થીમ ઉપર ગણપતિનું ડેકોરેશન હોય છે. જેવી રીતે ગણપતિની મૂર્તિ હોય છે એ રીતે અમે ડેકોરેશન રેડી કરીએ છીએ. અંબાની આરાધનાનો પર્વ એવો ભાદરવી પૂનમનો મેળો હાલ ચાલી રહ્યો છે. અંબાજી જતા પદયાત્રીઓની સુરક્ષાની જોતા સાબરકાંઠા જિલ્લાના કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પડાયું. તે અનુસાર સાબરકાંઠાના હિંમતનગરના મહેતાપુરાથી ખેડ બ્રહ્મા તાલુકાના ખેરૂત સુધીનો રોડ વન વે જાહેર કરાયો છે. હિંમતનગર ઈડર વરાળી અને ખેડ બ્રહ્માનો વન વે છે તેને વન વે જાહેર કરવામાં આવ્યો છે.